ઈસુ પાણી પર ચાલે હે। 5000 મનખને ખાવાનું ખવાડવા બાદ ઈસુએ શેલને કીધું કે વૈયા નાવમાં બેહેને દરજાને પેલે પર જતા રહે। મનખને છૂટો કરવા બાદ ઈસુ ડુંગર પર હુણવેણ જગ્યામાં પ્રાર્થના કરવા હરુજ્યો। ત્યાં ઈસુ એકલો હતો અને મોડી રાત તક એને પ્રાર્થના કરી। ઘણી રાત થઈ ગઈ તે હુદા વૈયા દરજાની વસુવશેષ પહોંચ્યા હતા, કેમ કે વાયરો એને હામે ચાલતો હતો। એત્રે હરું શેલા પોતાની નાવમાં ઘણી મુશ્કેલથી સલાડી રહ્યા હતા। ઈસુ પ્રાર્થના પૂરી કરીને શેલો કંજ્યો, વૈયો નાવ કને આવવા હરું પાણી પર ચાલવા લાગ્યો। શેલવે જ્યારે ઈસુને બાળ્યો તે વૈયા સમકી જ્યા, કેમ કે એને લાગ્યું કે આ તે કંઈક ભૂત આવી રહ્યું હે। એત્રે હરું ઈસુએ જોરથી શિષ્યને કીધું, સમકો નહીં, હું હે। તર પત્રસે ઈસુને કીધું, ઓ પ્રભુ, અગર તો હે તે મને પરવાનગી આલ કે હું તો પાણી પર ચાલીને તારી કન આવી શકું। ઈસુએ પત્રસને કીધું, આવ। એત્રે હરું પત્રસ નાવમાં ઉતરીને ઈસુ કન જવા હરું પાણી પર ચાલવા માંડ્યો। પણ થોડીક વાર ચાલવા બાદ એને ઈસુમયથી નજર ફેરવી લીધી અને જોરથી ચાલતા વાયરા અને ઝાભોળી પર એનું ધ્યાન જતું રહ્યું। તર વૈયો ગભરાઈ ગયો અને પાણીમાં બુડવા માંડ્યો। એણે શિષ્યને કીધું, ઓ પ્રભુ, મને બસાવો। ઈસુએ તરત હાથ લાંબો કર્યો અને પત્રસને હાઈ પાડ્યો। પછી ઈસુએ પત્રસને કીધું, અરે અર્ધા વિશ્વાસવાળા, તે મારી પર ભરોસો કેમ નહીં કર્યો? અને જ્યારે ઈસુ અને પત્રસ નાવમાં સડી ગયા તે તરત વાયરું બંધ થઈ ગયું અને પાણીની ઝાભોળ સુધી ટાઢી પડી ગઈ। છેલ્લા વિચાર કરતા થઈ ગયા અને ઈસુ ઈગળ નમી જાય અને એને કીધું, ખરેખર તો પરમેશ્વરનો બેટો હોય।